वंशवेलो आगळ વધારવા માટે પરિવાર સંતાન પ્રાપ્તિ ઝંખતું હોય છે। કુટુંબના વારસદાર માટે દંપતી સતત પ્રયત્નશીલ હોય છે। વાંજિયા મેણું ટાળવા દંપતી અગાઉના સમયમાં અનેક પ્રકારની માનતા રાખતા, પરંતુ ટેકનોલોજીના યુગમાં મેડિકલ સાયન્સે આ બાબતે ઘણી પ્રગતિ કરી છે। તેમ છતાં બાળક ન જન્મે ત્યારે દત્તક લઈ પોતાના વારસદાર બનાવી તેના પર માતૃપ્રેમ અને પિતૃપ્રેમ વરસાવવામાં આવે છે। આવા અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રહેતા રાવલ પરિવારે ગાંધીનગર અનાથ આશ્રમમાંથી એક 6 વર્ષના એક બાળકને દત્તક લઈ ખૂબ જ ઉમળકાભેર અને હર્ષોલ્લાસથી સ્વાગત કરી ગૃહપ્રવેશ કરાવ્યો હતો। રાવલ પરિવારનું કહેવું છે કે આ બાળક હવે અનાથ નથી, આ રાવલ પરિવારનો પુત્ર છે અને હવે રુદ્ર અમેરિકામાં મોટો થશે, કેમ કે રાવલ પરિવારનો બિઝનેસ અમેરિકામાં સ્થિત છે। મારે મારા મોટા દીકરા નિલેશભાઈ રાવલને ઘણા બધા પ્રયત્નો પછી પણ એમને બાળક નહોતો મળ્યો અને થયો નહીં, એટલે અમે નક્કી કર્યું કે અમારે ક્યાંકથી અને કોઈ આશ્રમમાંથી બાળકને લેવો, અને આ ગાંધીનગરમાં આ બાળક હતું એ સમાચાર મળતા અમે બધી જ વિધિ કરી, કારાથી માંડીને બધી વિધિ કરી અને આ બાળક અમે દત્તક લીધું છે। અમારા મનમાં આજે ખૂબ જ આનંદ છે, અમારા ઘરમાં પણ બધાને આનંદ છે, મારા બીજા દીકરાઓને અને બધાને ખૂબ આનંદ છે, અને આ બાળકથી અમે બધાને એકદમ આનંદથી એને વધાવી રહ્યા છીએ। અત્યારે એને આપ જોઈ શકો છો કે કેટલું એનું સ્વાગત થઈ શક્યું છે, અને એ રીતે એ બાળકને અમે મોટો કરવાના છીએ। અમેરિકા ખાતે મોટો થશે અને અમેરિકા ત્યાં મારે પોતાના ધંધાઓ પણ છે અને એ છોકરાઓ બધા ચલાવે છે, બે છોકરાઓ ભેગા થઈને ઘણા બધા ધંધાઓ ત્યાં કર્યા છે, અને એ બધાની સાથે આ મોટો થઈ જશે અને ખૂબ ભણાવો છે। અમારી ઈચ્છા કે એક કોઈ ટેકનિશિયન અગર તો સાયન્ટિસ્ટ બને, કારણ કે અમારી પાસે એનો બેઝ થોડોક છે। સુનિતા વિલિયમ એ અમારી ફેમિલીની મેમ્બર્સ છે, એટલે આ બધાની થોડો સાથ લઈ અને એને કોઈ સારો બનાવો સાયન્ટિસ્ટ, પછી તો ભગવાન જે એને કરે એ, પણ અમારા મનમાં ખૂબ આનંદ છે અને અમે ખૂબ જ એને વેલકમ કરીએ છીએ અત્યારે અમારા ઘેર।